છે. એરપોર્ટ નજીકના સૂકા ઘાસમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જી હા, વાત છે અમદાવાદની. આગ લાગતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અમદાવાદના એરપોર્ટ પર સૂકા ઘાસ જ્યાં પણ નજરે જોવા મળી રહ્યા છે ત્યાં આગ લાગી છે. જેને લઈને આગ લાગતા જ તંત્ર દોડતું થયું છે. જોકે અમદાવાદમાં જ્યાં આગ લાગી છે એરપોર્ટના સૂકા ઘાસ વિસ્તારની અંદર ત્યાં આગ પર હાલ તો કાબુ મેળવાયો છે, પરંતુ ચોક્કસથી નજીકના સમયમાં જો આ જે સમસ્યા છે તેને ઉકેલ નહીં લાવવામાં આવે તો વધારે કોઈ જાનહાની થાય તેવી શક્યતા છે. હાલ મળી છે, જોડાઈ ગયા છે મારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો અમદાવાદ એરપોર્ટ પાસે સૂકા ઘાસમાં જે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે, સૌ પ્રથમ તો કયા કારણોસર આગ લાગી છે તે કઈ બહાર આવ્યું છે કે શું? ચોક્કસ વિગત જો વાત કરીએ તો જે એરપોર્ટ પર જે સૂકા ઘાસમાં આગ લાગી હતી ચોક્કસ કોઈ કારણ હજી ખ્યાલ નથી આવ્યું, પરંતુ જે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ત્યાં રનવે ઉપર જે સૂકું ઘાસ હોય છે તે સૂકા ઘાસમાં અવારનવાર ત્યાંના જે કર્મચારીઓ એરપોર્ટ કર્મચારીઓ છે તેમના દ્વારા જ તે ઘાસ બાળવામાં આવતું હોય છે. પરંતુ ખરેખર આ વખતે તે ઘાસ એમના દ્વારા જ બાળવામાં આવ્યું હતું કે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે તે બાબતમાં આજે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનો બનાવ સામે આવતા જ તાત્કાલિક ધોરણે જે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી, જેમાં 5 થી 6 ગાડીઓ અમદાવાદ ફાયર બ્રિગેડની જે ગાડીઓ કામે લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ બી આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર સંપૂર્ણ કાબુ બી મેળવી લેવાયો છે. પરંતુ હાલ જે એરપોર્ટ ઓથોરિટી છે તેના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આગ લાગવા પાછળનું કારણ શું હતું અને જો આગ હજી થોડો મોટા પ્રમાણમાં હોત તો કેટલું મોટું નુકસાન આની પાછળ ભોગવવું પડત, આ તમામ બાબત ઉપર અત્યારે હાલ જે એરપોર્ટ ઓથોરિટીના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. મયુર, ખાસ કરીને કોઈ ફ્લાઇટને આવવા જવામાં કોઈ તકલીફ પડી હોય કે એવા કોઈ ઘટના સામે આવી છે કે શું? ચોક્કસથી જીગર જો વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ જે રનવે હતો તેની ઉપર આ બનાવ બન્યો હતો, એટલે ચોક્કસપણે કહી ના શકાય, પરંતુ જે રનવે ઉપર આગ લાગી હતી એટલે જો કોઈ ફ્લાઇટ હોય તો તેને ડિલે કરવામાં આવી હોય અથવા તો તેને અન્ય કોઈ જગ્યાએ લેન્ડિંગ કરવામાં આવી હોય, પરંતુ ચોક્કસપણે આ માહિતી નથી મળી શકી કે આ બાબતમાં કોઈ ફ્લાઇટ ડિલે કરવામાં આવી છે કે કેમ, પરંતુ રનવે ઉપર આગ લાગી હોવાના કારણે અને એરપોર્ટની અંદર આ આગ લાગી હતી જેથી કહી શકાય કે આ ખૂબ ગંભીર ઘટના અને બેદરકારી સામે આવી હોવાની વાત છે અત્યારે કહી શકાય છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ મયુર.